स्मार्ट सिटी वडोदरा तंत्र नो स्मार्ट वहीवट सामे आवी रह्यो छे। एक तरफ वडोदरा जिला ने पानी माटे एवोर्ड मळ्यो छे तो बीजी तरफ पानी की टाँकी ने ग्रीन नेट थी ढांकी देवामां आवी छे। 10 वर्ष थी अंडरग्राउंड टाँकी नो आरसीसी डोम तूटेली हालत में छे। डोम तूटेलो होवा छतां हजी सुधी रिपेर नथी करवामां आव्यो। ग्रीन नेट ने कारण रोज 10 लाख लीटर पीवानुं पानी दूषित थाय छे। आरसीसी स्लैब तो तूट्यो परंतु ग्रीन नेट पण तूटेली हालत में देखाई रही छे। सयाजी बाग टांकी थी 6 विस्तार में 10 लाख लीटर पानी नुं वितरण करवामां आवे छे। सयाजी गार्डन अने कल्याण नगर में पानी अपाय छे। ત્યાં સુધી પાણીની પરિસ્થિતિ જે 10 વર્ષથી આવી જ છે, મારી પાછળ આ જે સંપ છે એમાં 10 વર્ષથી આ નેટ આવી તે જ લગાવેલી છે, અમે વર્ષોથી આવીએ છીએ અને હવે આ ગાર્ડનના ગ્રીનમાં ગ્રીન નેટ એવી ભળી ગઈ છે કે કદાચ કોઈને દેખાતી બી નથી કે આનો સ્લેબ તૂટલો છે। એ જ રીતના બાજુમાં જે ઈએસઆર એટલે એલિવેટેડ સંપ છે એનો બી સ્લેબ તૂટેલો છે અને આ જ નહીં આવી જેલ રોડની ટાંકી, નાલંદા ટાંકી, તમામ ટાંકીને અત્યારે રિપેરિંગની જરૂર છે, એની હાલત ખરાબ છે। આ રીતે ખુલ્લામાં કોઈ બી કન્ટામિનેશન થઈ શકે, લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ મોટા ચેડા થઈ રહ્યા હોય એવું લાગે છે, ત્યારે કોર્પોરેશને સફાળા જાગીને આ બધું રિપેર કરાવવું જોઈએ। ફક્ત વાવાઈ અને ઓન પેપર એવોર્ડ લઈ અને નાગરિકોને કોઈ ફાયદો થવાનો નથી। ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા જિલ્લાને પાણી માટે બેસ્ટ જિલ્લાનો એવોર્ડ આપવામાં આવ્યો છે। સ્માર્ટ સિટી વડોદરાની અંદર અનેક કામો વિકાસના થઈ રહ્યા છે, પરંતુ વડોદરા કોર્પોરેશનની હાલત કેવી છે એ આપ અહીંયા દ્રશ્યોમાં જોઈ શકો છો। વી ટીવીના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો, સયાજીબાગ ખાતે આવેલી આ 10 લાખ લીટરની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી છે। ટાંકીની ઉપરનો આરસીસીનો સ્લેબ વર્ષોથી તૂટી ગયેલો છે, પહેલાં ફાઇબરનું સ્ટ્રક્ચર ઊભું કરેલું, ફાઇબરનું સ્ટ્રક્ચર તૂટી ગયું એટલે હવે સ્માર્ટ સિટીમાં આવી રીતે પાણીની ટાંકીને નેટ ઢાંકી દેવામાં આવી છે। આ ગ્રીન નેટ છે, અંદર સરળતાથી કચરો ડસ્ટ બધું પડી શકે એવી હાલત છે। 10 વર્ષથી આ ટાંકી તૂટેલી છે એવું કહેવામાં આવી રહ્યું છે, હજુ સુધી સ્માર્ટ સિટીમાં આ ટાંકીનું રિપેરિંગ થયું નથી। વડોદરા શહેરના 5 વિસ્તારોમાં 10 લાખ લીટર પાણી રોજે આ પૂરું પાડવામાં આવે છે, આ દૂષિત પાણી લોકોના ઘર સુધી જઈ રહ્યું છે। વડોદરા કોર્પોરેશનને હજુ સુધી આ ટાંકી રિપેરિંગ કરવા માટેની ફુરસદ નથી મળી। આજે તો બીએસસીમાં 100 કરોડ રૂપિયાનું લિસ્ટિંગ થયું અને આ નાણાં છે વડોદરા કોર્પોરેશનને મળ્યા છે, ત્યારે જોવું એ રહ્યું કે આવા કામોની અંદર કોર્પોરેશન નાણાં વાપરે છે કે પછી અન્ય વિકાસના કામો કરી અને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરે છે। અત્યારે હાલ તો સવાલ એ છે કે છેલ્લા 10 વર્ષથી 10 લાખ લીટર પાણીની ટાંકીનો ડોમ તૂટેલું છે અને એને નેટ ઢાંકી અને પાણી ભરવામાં આવી રહ્યું છે, ગંભીર પ્રકારની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન સંજય સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ વડોદરા।